नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप संचालित ई लर्निंग सिस्टम में आप सब विद्यार्थियों हार्दिक स्वागत छे। धोरण 11 वाणिज्य व्यवस्था ने संचालन अपने अत्यार अभ्यास कर रहा छे। चैप्टर नंबर 6 धंधाकीय व्यवस्था ना स्वरूपो 2 जेमा अपने छे ए बे स्वरूपो विषय चर्चा करी, एक सहकारी मंडली अने कंपनी, जेमा अपने कंपनी ना लक्षणों जोया था अने कंपनी ना प्रकारों पण जोई गया, जेम के खानगी, जाहिर, सरकारी वगैरह प्रकारों नी लास्ट लेक्चर में अपने चर्चा करी थी। हवे अपन ये विचार आवे के भाई कंपनी ना प्रकारों, लक्षणों वगैरह, पण कंपनी नी स्थापना केवी रीतना थाय, तो अपने एवो ज एक प्रश्न जोईए छे। प्रश्न नंबर 4 छे, कंपनी नी स्थापना पहला नी विधि समझाओ। हवे कंपनी नी स्थापना पहला नी विधि, जो कंपनी नी स्थापना करवी होय तो एना माटे नी छे अमुक प्रक्रिया माथी पसार थवू पड़े। आजे ज आपणे विचारी के चलो हालो काल कंपनी नी स्थापना कर नाखी, तो एम कंपनी नी स्थापना थाय नही। एना माटे छे घणा समय थी छे ए चर्चा विचारणा करवी पड़े, घणु बधु आयोजन करवू पड़े, घणी बधी मशीनरी यंत्रो छे ए खरीदवा पड़े, एने छे फिटिंग करवा पड़े, कर्मचारीओनी निमणूक करवी पड़े, अनेक प्रक्रियाओमांथी पसार થવું પડે, ત્યાર પછી કંપનીની સ્થાપના થઈ। આજે છે આપણે વિચારી કે આજથી છે એ કાલે જ છે આપણે કંપની સ્થાપી દેવી છે, તો એ શક્ય નથી। એના માટે છે લાંબો સમય લેવો પડે, ઘણી બધી કર્મચારીઓ, યંત્રો, ત્યાર પછી જે વસ્તુનું ઉત્પાદન કરવાનું છે એનો કાચો માલ ક્યાંથી મળશે, કેવી રીતના મળશે, કેટલામાં મળશે, એ તૈયાર થયેલો માલ કયા મશીનરીમાં છે, ઉત્પાદન કરવામાં આવશે, કેવી રીતના કરવામાં આવશે, એના માટે છે કર્મચારી વર્ગ કેવા વર્ગની જરૂર પડશે, એનું બજાર એટલે કે એનું વેચાણ ક્યાં થશે, કેવી રીતે થશે, કોણ કરશે, એની બજાર કિંમત શું છે, એવી જ વસ્તુઓ, એને લગતી વસ્તુ એટલે કે એની પૂરક વસ્તુઓ બજારમાં કઈ કઈ મળે છે, એના ભાવ શું છે, કેવી જરૂરિયાત છે વગેરે અનેક બાબતોનું છે વિચારણા કરી અને પછી છે કંપની અમલમાં આવે છે। ઠડી તો સૌપ્રથમ છે એ પ્રવર્તન વિશે વાત કરીએ। પ્રથમ મુદ્દો થશે પ્રવર્તન। હવે પ્રવર્તન એટલે શું, તો કે કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન। કંપની સ્થાપવાનો વિચાર અથવા કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી। કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન। એક માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન, પ્રવર્તન એટલે શું, તો કે કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને એ માટેની જે પૂર્વ તૈયારી છે એને કહેવાય પ્રવર્તન। હવે આ વિચારને એટલે કે કંપનીની સ્થાપનાના વિચારને અમલમાં મૂકનારને પ્રવર્તક કહેવાય। તો પાછી બીજી વ્યાખ્યા કે કંપની સ્થાપવાના વિચારને અમલમાં મૂકનારને પ્રવર્તક કહે છે। બે અલગ અલગ, જો પ્રવર્તન અલગ અને પ્રવર્તક અલગ। પ્રવર્તન એટલે શું, તો કે કંપનીની સ્થાપનાનો વિચાર જે વ્યક્તિના મનમાં આવે એને પ્રવર્તન કહેવાય,
કંપની સ્થાપવાનો વિચાર આવે અને એ માટેની પૂર્વ તૈયારી કરે એને કહેવાય પ્રવર્તક, અને આ વિચાર જે વ્યક્તિને આવે છે એ વ્યક્તિને પ્રવર્તક કહેવાય. રેડી, એક માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન ઘણીવાર છે, પૂછો હોય આ પ્રશ્ન લખીને આવે અથવા આ પૂછો હોય આ લખીને આવે. તો કંપનીની સ્થાપનાનો વિચાર આવવો અને એ માટેની પૂર્વ તૈયારી દર્શાવી એટલે પ્રવર્તન, અને ઈ જે વ્યક્તિ છે એ કાર્ય કરે છે એને કહેવાય પ્રવર્તક. રેડી, તો આ પ્રક્રિયા માટે છે એ જો કંપનીની સ્થાપનાનો વિચાર આવે અને એમને અમલમાં મૂકવી હોય તો અમુક મુદ્દાઓનો છે એ અગાઉથી એને ચર્ચા કરવી પડે છે, એના અંગેનો વિચાર કરવો પડે છે, પછી આ કંપની સ્થાપવાનો વિચાર છે એને અમલમાં મૂકી શકાય. રેડી, એમ નામ છે આજે જ વિચાર આવ્યો કે આજે જ કંપનીની સ્થાપના કરવી છે અને પરમથી કંપનીની સ્થાપના કરી દો એમ ન હોય, એના માટે અમુક મુદ્દાઓ છે વિચારવા પડે છે એને અમલમાં મૂકવા પડે છે. એના માટેનો પ્રથમ મુદ્દો એટલે કંપની સ્થાપવાનો વિચાર. કંપની સ્થાપવાનો વિચાર અથવા આને પ્રાથમિક વિચાર પણ કહેવામાં આવે છે. પેલું કામ શું કરવાનું, તો કે કંપનીની સ્થાપનાનો વિચાર અથવા પ્રાથમિક વિચાર કરવો પડે છે. પ્રાથમિક વિચારમાં શું હોઈ શકે, તો કે કંપનીની સ્થાપનાનો વિચાર જે પ્રવર્તકના મનમાં ઉદ્ભવે છે. ક્યાં ઉદ્ભવે? પ્રવર્તકના મનમાં. હવે પ્રવર્તક એટલે શું, તો કે જેને કંપનીની સ્થાપનાનો વિચાર છે એને અમલમાં મૂકવો છે વ્યક્તિને પ્રવર્તક કહેવાય. તો કે આ કંપની સ્થાપનાનો વિચાર કેને આવે એ વ્યક્તિને શું કહેવાય, તો કે પ્રવર્તક કહેવામાં આવે છે. હવે કોઈ પણ વસ્તુ, કોઈ પણ એવી નવી વસ્તુ કે પોતાનું કાંઈ એવું નવું સંશોધન છે કે જેને અમલમાં મૂકવું છે અને બજારમાં છે વસ્તુ, એ જે વસ્તુ છે એ બનાવી અને બજારમાં વેચવા માટે મૂકવું છે, આપેલા વિચાર આવવો પડે, પ્રાથમિક વિચાર કરવો પડે કે ભાઈ તમે કંપની સ્થાપવાનો વિચાર કરી લીધો, પણ તમે એ વિચાર્યું છે કે તમે કંપનીની સ્થાપના કરી એમાં કઈ વસ્તુનું ઉત્પાદન કરીને વેચશો, કે તમારી પાસે કઈ એવું નવું સંશોધન છે કે કોઈ એવી નવી વસ્તુ છે કે જે હજી સુધી બજારમાં નથી એવી, એના માટેનો વિચાર કરવો પડે. એટલા માટે જ કહેવાય છે કે પ્રવર્તન એટલે પ્રવર્તકનું માનસ સંતાન. પ્રવર્તન એટલે પ્રવર્તકનું માનસ સંતાન, કારણ કે પ્રવર્તનનો વિચાર કેને આવે, તો કે પ્રવર્તકને. પ્રવર્તકને ક્યાં આવે, તો કે મગજમાં. એટલા માટે જ કહેવાય છે કે પ્રવર્તન એટલે પ્રવર્તકનું માનસ સંતાન, પ્રવર્તકના મગજમાં ઉદ્ભવેલો જન્મેલો વિચાર. રેડી, જેને ઇંગ્લિશમાં કહેવાય છે પ્રમોશન ઇઝ ધ બ્રેન ચાઇલ્ડ ઓફ ધ પ્રમોટર. રેડી, તો આમાં પ્રાથમિક વિચાર કરવો પડે છે પ્રવર્તકે. પહેલો મુદ્દો પ્રાથમિક વિચાર શું કરવાનું, તો કે પ્રવર્તકના મનમાં એવી કોઈ વસ્તુ છે કે એનું પોતાનું કોઈ સંશોધન છે કે જે સંશોધન દ્વારા છે એ ઉત્પાદન કરી અને વસ્તુ બજારમાં મૂકશે. રેડી, બીજો કયો મુદ્દો વિચારવો પડે, તો કે વિગતવાર પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. હવે આ જે વસ્તુ છે એની વિગતવાર ચકાસણી કરવી પડે. કેવી? તો કે પ્રવર્તકને કંપનીની સ્થાપનાનો વિચાર આવે એટલે તેના અમલ માટે યોગ્ય ચકાસણી કરવી પડે છે. યોગ્ય ચકાસણી, જે વસ્તુનું ઉત્પાદન કરવું છે એના માટેની છે એ ચકાસણી કરવી પડે. કઈ બાબતની? તો કે આ સિવાય ધંધાનું સ્થાન કયું હશે, કેટલો નફો મળશે, બજારમાં ક્યાં વસ્તુ છે વેચાશે વગેરેની તપાસ કરવી પડે. કે તમારા જે તમારું નવું સંશોધન છે કે તમારે જે વસ્તુ ઉત્પાદન કરીને વેચવાની છે એ કઈ જગ્યાએ વેચાશે, એ વસ્તુ એનું ઉત્પાદન કેવી રીતે થશે, ધંધાનું સ્થાન કઈ જગ્યાએ હશે, કેટલો નફો મળશે વગેરેની છે એ ચકાસણી કરવી પડે છે. પ્રાથમિક તપાસ થઈ ગયા બાદ એની વિગતવાર વિશ્લેષણાત્મક તપાસ કરવી પડે. હવે પ્રાથમિક તપાસ થઈ ગઈ કે ભાઈ આ જગ્યાએ જે આપણી જમીન પડી છે એમાં જ કંપની છે આપણે
बंद काम करीने कंपनी छे ने स्टार्ट करशो, ई जे वस्तु बनावानी छे ए बजार मां आ કિંમતે વેચશો તો આટલો નફો મળશે, ઈ વસ્તુનું ઉત્પાદન આ જગ્યાએ સોરી વેચાણ છે આ જગ્યાએ આવા આવા ગ્રાહકો આપણને મળી રહેશે, આ થઈ ગયું. ત્યાર પછી તો કે એની વિગતવાર અને વિશ્લેષણાત્મક તપાસ કરવી પડે, જેમાં કેટલી મૂડી કાચો માલ ક્યાંથી મળશે, કે કઈ જગ્યાએ વેચાણ થશે, એમાં કઈ સાધન સામગ્રીની જરૂર પડશે, વાહન વ્યવહારની સુવિધા મળશે કે કેમ વગેરેની છે એ જાણકારી મેળવવી પડે. હવે ધંધાનું સ્થાન નક્કી થઈ ગયું એટલે હવે તો કે ઉત્પાદન કરવા માટે કેટલી મૂડીની જરૂર પડશે, એ મૂડી ક્યાંથી ને કેવી રીતના મળશે. લોન લઈ આવશો, તમારી પાસે છે ઉછીના પૈસા લઈ આવશો, કેમ મળશે. પછી તો કે કાચો માલ ક્યાંથી મળશે, કેવી રીતના મળશે, કયા ભાવમાં મળશે. જ્યાંથી કાચો માલ લઈ આવો છો ત્યાંથી વાહન વ્યવહારની સુવિધા ઉપલબ્ધ થશે, જ્યાં વસ્તુનું વેચાણ માટે જવાનું છે ત્યાં સુધી વાહન વ્યવહારની સુવિધા છે, કયા સાધનોની જરૂર પડશે વસ્તુનું ઉત્પાદન કરવા માટે, આ બધી જ બાબતો વિશે છે વિગતવાર ચકાસણી કરવી પડે. આ થઈ ગયા પછી ત્રીજો પોઈન્ટ વિચારવો પડે, સાધનોની પ્રાપ્તિ. સાધનો ધંધાકીય એકમમાં છે એ સાધનો છે બે પ્રકારના જોવા મળે, કૃત્રિમ અને કુદરતી. જેને આપણે કર્મચારીઓ કહીએ છીએ, અધિકારીઓ કહીએ છીએ, એ બધા કુદરતી એક પ્રકારનું છે એ સાધન પણ છે. કર્મચારીઓએ અમૂલ્ય મૂડી તરીકે ઓળખવામાં પણ આવે છે. રેડી, તો આ કર્મચારીઓની જરૂર પડશે. આપણે છે કંપનીની સ્થાપના કરશું, કંપનીને છે સ્ટાર્ટ કરશું એટલે પહેલા છે કર્મચારીઓની, અધિકારીઓની, સુપરવાઇઝરોની બધાની ભરતી કરવી પડશે. તો એના માટે પણ વિચારવું પડશે. તો કે પ્રવર્તનને અમલમાં મૂકવા માટે પ્રવર્તકે ધંધા માટેની જમીન, કાચો માલ, યંત્રો, એની વગેરે સેવાઓ વગેરે ક્યાંથી કેવી રીતે મળશે એની તપાસ કરી અને તે માટેના કરારો કરવા પડે. બરોબર, કાચો માલ ક્યાંથી મળશે, તો કાચો માલ જ્યાંથી મળશે એની પાસે કરાર કરવો પડે કે ભાઈ તું મને આટલા વર્ષ સુધી કાચો માલ આપીશ, આ ભાવે આપીશ વગેરે. બીજી જે સેવાઓની જરૂર પડે એ સેવાઓ ક્યાંથી કેવી રીતે મળે એની સાથે કરાર કરવો પડે. રેડી, ત્યાર પછી જમીન વગેરે છે એ કરાર કરી, ત્યાર પછી આ કરાર કેની સાથે કરવા પડે બીજા કરાર, તો કે કરાર છે કર્મચારીઓ સાથે, એન્જિનિયરો સાથે, નિરીક્ષકો માટે, સંસાધનો સાથે વગેરે સાથે પણ કરાર કરવા પડે. કારણ કે કર્મચારીઓની પહેલા ભરતી કરવી પડશે, એન્જિનિયરની એન્જિનિયર એની જરૂર પડશે તો એની ભરતી કરવી પડે, નિરીક્ષકોની ભરતી કરવી પડે, ક્લાર્કની ભરતી કરવી પડે, સુપરવાઇઝરની ભરતી કરવી પડે કે જે વ્યક્તિઓ છે એ ઉત્પાદન કાર્યમાં સંકળાયેલા હોય, સંશોધન કાર્યમાં સંકળાયેલા હોય, એ બધાની જરૂર પડશે. તો એ બધા સાથે છે એ વ્યવસ્થિત કરાર કરવા પડે છે. ત્યાર પછી વિચાર કરવો પડશે લાસ્ટ અને અગત્યનો મુદ્દો, એટલે કે નાણાકીય વ્યવસ્થા. પછી એના વિશે આપણે પ્રાથમિક વિચાર કરી લીધો કે એ વસ્તુ છે ક્યાં, કેવી રીતે વેચશું, એના માટે જમીન ક્યાં મળશે, એ વસ્તુ ક્યાં અને કેવી રીતના કેટલો નફો મળશે, કયા સાધનોમાં એનું ઉત્પાદન થશે બધું. ત્યાર પછી સાધનોની પ્રાપ્તિ થઈ ગઈ, એના વિશે વિચાર લીધું કે આપણે ધંધાકીય એકમમાં કંપનીમાં જે જે સાધનોની જરૂર પડશે, યંત્રો, પ્લાન્ટ, યંત્રો વગેરે જે કાંઈ મશીનરીની જરૂર પડશે, એ મશીનરી ક્યાંથી ને કેવી રીતના મળશે એ પણ વિચાર કરી લીધો, કર્મચારીઓ ક્યાંથી મળશે, સુપરવાઇઝરો, નિરીક્ષકો, એન્જિનિયર વગેરે કેટલાની જરૂર પડશે, ક્યાંથી મળશે એની આપણે તપાસ કરી લીધી. હવે લાસ્ટ મુદ્દાની ચર્ચા કરવી, નાણાકીય વ્યવસ્થા, એના વિશે વિચારવું પડે. હવે ધંધા માટે જરૂરી સાધનો, મિલકતો, સંસાધનો વગેરે મેળવવા માટે છે એ મૂડીની જરૂર પડશે. તો આ મૂડી છે ક્યાંથી કેવી રીતે મળશે તે અંગે પણ વિચારવું પડે.
કારણ કે આ બધું આપણે અમલમાં મૂકી તો પૈસાની જરૂર પડશે. હવે પૈસા ક્યાંથી મળશે, કેવી રીતના મળશે, એના વિશે વિચાર કરવો પડે. નવી સ્થપાતી જે કંપની છે એ શેર બહાર પાડીને મૂડી મેળવી શકે છે, પણ તો આવા સંજોગોમાં તેના માટે છે એ યોગ્ય વ્યવસ્થા કરવી પડે. કોઈ પણ કંપની નવી બજારમાં આવે તો મૂડી મેળવવા માટે છે એ શેર બહાર પાડી શકે. તો શેર બહાર પાડવા માટે તો કે પાછી છે ઘણી બધી પ્રક્રિયામાંથી પસાર થવું પડે. જે તમે SPCCમાં શેર મૂડીનું ચેપ્ટરમાં જોઈ ગયા છો, શેર બહાર પાડવા માટે છે એ અગાઉ છે કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની મંજૂરી લેવી પડે, રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતું ખોલાવવું પડે, પછી તો કે વિજ્ઞાપન પત્રમાં જાહેરાત આપવી પડે, એની પહેલાં છે એ લઘુત્તમ ભરણું ભરાઈ જાય એના માટે છે બાંયધરી કરાર કરવો પડે. કારણ કે શેર બહાર પાડો ને એની કુલ મૂડી જેટલી બહાર પાડી ને 90% તો અરજીઓ આવી જ જોઈએ. જો ન આવે તો તમે જેટલી પ્રક્રિયા કરી છે એ બધી છે એ રદ થાય. એના માટે છે 90% શેરની અરજીઓ ન આવે તો બાકીની અરજી કોણ ખરીદશે, એના માટે બાંયધરી દલાલો હોય એની સાથે કરાર કરવા પડે કે ભાઈ જો 90%ની અરજીઓ નહીં આવે તો બાકીની અરજીઓ આ વ્યક્તિઓ ખરીદી લેશે. રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતું ખોલાવવું પડે. શેરની કિંમત તો કે ઓછામાં ઓછી છે એ કુલ કિંમતના કંપની ધારા મુજબ 5% કિંમત રાખી શકાય, અને સેબીના નિયમ મુજબ જેટલી કિંમત હોય એના 25% અરજી સાથે મંગાવવાની હોય. વધુને વધુ 3 હપ્તામાં તમે છે એની કુલ કિંમત વસૂલ કરી શકો છો. આ હપ્તા કેવી રીતના ક્યારે છે એની છે યોગ્ય ગોઠવણી કરવી પડે. પછી તો કે જેટલા વ્યક્તિઓ અરજીઓ કરી હોય એમાંથી એની છે એ જે આપણે ફોર્મેટ તૈયાર કરેલું છે એ મુજબ વિગતો ન હોય રદ કરી બાકીની છે કોને કોને અરજીઓ આપી કોની અરજીઓ મંજૂર કરી એના માટેનું છે એલોટમેન્ટ જાહેર કરવું પડે, લિસ્ટિંગ કરવું પડે. એટલે આ બધી પ્રક્રિયામાંથી છે પસાર થવું પડે છે. તો આ માટે છે એ નાણાંની વ્યવસ્થા ખૂબ અગત્યની છે. જો તમારી પાસે પૈસા નથી તો તમે ક્યાંથી મેળવશો, લોન લેશો, એના અંગે પાછું વિચારવાનું કે લોન કેટલા ટકાની મળશે, ક્યાંથી, કેવી રીતના, ક્યારે પરત કરવાની, કેવી રીતના પરત કરવાની વગેરે વિશે છે એ આપણે વિચારવું પડે છે. આટલા વિચારો થઈ ગયા પછી તમે છે આને અમલમાં મૂકી શકો છો. રેડી? તો આ પ્રમાણે છે કંપની સ્થાપના થયા પહેલા આટલા આટલા મુદ્દાઓ વિશે છે આપણે વિચારવું પડે છે. રેડી? તો આપણે છે મગજમાં વારંવાર વિચાર આવતો હોય કે આજે જ આપણે છે એવું વિચારી કે આપણે કંપની છે એ સ્થાપી છે પણ એમ નામ છે એ ન સ્થપાય, એના માટે છે ઘણી બધી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે, ઘણા બધા છે એ ડોક્યુમેન્ટ એ જે તે રજિસ્ટ્રાર ઓફિસે રજૂ કરવા પડે, એ બધી છે એ વિચારણા કરવી પડે છે, બરાબર, પછી કંપનીની સ્થાપના થઈ શકે છે. રેડી? તો મિત્રો તમે લાસ્ટ છે ત્રીજો ક્વેશ્ચન કંપનીના પ્રકારોનો લખેલો હશે, ત્યાર પછી ચોથો ક્વેશ્ચન લખી બે વ્યાખ્યા આવશે જે તમારી સ્લાઇડમાં પોઈન્ટ વાઇઝ તમને આપેલી છે, પ્રવર્તનનો મુદ્દો લખી, ત્યાર પછી આ ચારેય મુદ્દા છે એ લખી એની ડિટેલ છે વ્યવસ્થિત પોઈન્ટ વાઇઝ છે તમારે લખવાની રહેશે. મિત્રો આ પ્રશ્ન લખાઈ ગયા પછી એટલે કે ચોથો પ્રશ્ન લખાઈ ગયા પછી તમારે છે હોમવર્કમાં ક્વેશ્ચન નંબર 5 કરીને લખવાનું છે. ક્વેશ્ચન નંબર 5 HW માં લખવાનું રહેશે, તમારા પાકા ચોપડામાં જ લખવાનો છે, જે તમારી ચોપડીના પેજ નંબર 67 પર આપેલો છે. તફાવત ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવત, તમારે પ્રશ્નાઓ લખવાનો રહેશે. તફાવત આપો. ભાગીદારી પેઢી અને કંપની, ચોથો પ્રશ્ન લખાઈ ગયા પછી પોઈન્ટ વાઇઝ બધું લખાઈ ગયા પછી તમારે લખવાનું રહેશે ક્વેશ્ચન નંબર 5 તફાવત આપો ભાગીદારી પેઢી અને કંપની, જે તમારી ચોપડીના પેજ નંબર 67 પર આપેલું છે. પેજ નંબર 67 એમાંથી છે એ લખવાનો રહેશે, જેમાં હાસ્યમાં તમારા મુદ્દા આવી જશે, પછી પેજના બે ભાગ પાડવાના રહેશે. હાસ્યમાં મુદ્દા ક્રમ લખવાની જરૂર નથી,
આસિયામાં મુદ્દા આવશે અને ભાગીદારી ઘડીએ મે કંપની એટલે એના 11 મુદ્દા છે 11 11 તમારે લખી લેવાના રહેશે ચોપડીમાંથી જોઈને ઓકે મિત્રો થેન્ક યુ